नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे कोरोना मृत्यु सहाय मेळवा माटे शुं कोई ऑनलाइन प्रोसेस छे के केम ते अन्वये माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आम तो आप सौ जाणो छो कि कोरोना थी अवसान थयेल होय तेमना वारसદારને સહાય માટે અરજી કરવા માટે કલેક્ટર કચેરીનો સંપર્ક કરવાની જોગવાઈ છે। તો આ અન્વયે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે। તો તે અન્વયે મિત્રો, રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે, જેમાં કોરોના મૃત્યુ સહાય માટે હવેથી ઓનલાઈન અરજી કરી શકાશે। તો આ ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરી શકાશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને કોરોના મૃત્યુ સહાય માટેની અરજી ઓનલાઈન ક્યાં અને કેવી રીતે કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું। તો મિત્રો, કોરોના મૃત્યુ સહાય અંગેની અરજી કરવા માટે તમારે તમારો ગૂગલમાં આઈઓરા લખી લેવાનું રહેશે અને તે સર્ચ કરશો એટલે આ પ્રમાણે તમને પહેલી એક લિંક જોવા મળી જશે, આઈઓરા ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ। તો આ લિંક ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે। અથવા તો મિત્રો, તમે તમારા બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં iora.gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ તમારી સામે આ વેબસાઇટ આવી જશે અને આ વેબસાઇટની લિંક છે તે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ડાયરેક્ટ ત્યાં ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ ઉપર જઈ શકશો। તો મિત્રો, આમ તો મહેસૂલ વિભાગ દ્વારા ઘણી બધી સેવાઓ છે તે આઈઓરા અને NEROR ની વેબસાઇટ ઉપર ઓનલાઈન આપી દેવામાં આવી છે। તેવામાં જે SDRF ની સહાય છે તે મહેસૂલ વિભાગ હસ્તક છે। તો મિત્રો, આ સહાય માટે પણ અરજી કરવા માટે ઓનલાઈન સુવિધા છે તે આઈઓરા પર આપી દેવામાં આવેલી છે। તો અહીંયા મિત્રો, તમે મેનુઓમાં જોઈ શકો છો કે જે ચોથા નંબરનું મેનુ છે તે COVID-19 X-Gratia Payment, અહીંયા પણ ઓપ્શન જોવા મળે છે અને તે ઉપરાંત અહીંયા તમે નીચે જે ટેબ જોવા મળે છે ત્યાં પણ તમે તે ઓપ્શન જોઈ શકો છો। તો અહીંયા ક્લિક હિયર ઉપર અથવા તો અહીંયા મેનુઓમાં જે ચોથું મેનુ છે COVID-19 X-Gratia Payment તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી લઈએ છીએ અને ત્યાર પછી આગળની વિગત આપણે જોઈએ। તો ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જાય છે, જેમાં મિત્રો આપણે નવી અરજી કરવા માટે બાય ડિફોલ્ટ અહીંયા ચેકમાર્ક આવે છે અને તમે અરજી કરી લીધા પછી તમારી અરજીની વિગત જોવા માટે અહીંયા રજિસ્ટર્ડ એપ્લિકેશનમાં ચેકમાર્ક રાખવાનું રહેશે। તો આપણે અહીંયા હાલ નવી અરજીની વિગતમાં જોઈએ છીએ તો અહીંયા ચેકમાર્ક છે। ત્યાર પછી મિત્રો, અહીંયા બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે અને તેની નીચે જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ તેની નીચેના બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે। ત્યાર પછી અહીંયા નીચે જે જનરેટ OTP નો બ્લુ કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી દઉં, ત્યાર પછી આપણે આગળની વિગતો જોઈએ। તો હવે હું અહીંયા જનરેટ OTP ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં તમે દાખલ કરેલ મોબાઈલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે અને તે OTP આવી ગયા પછી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। તો મિત્રો, OTP આવી ગયો છે, હવે હું તેને ટાઈપ કરી લઉં છું અને ત્યાર પછી લોગિન બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો મિત્રો, લોગિન બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જાય છે, જેમાં આપણે અહીંયા નવી અરજી દાખલ કરવા માટેનો ઓપ્શન આવી જાય છે, જેમાં સૌપ્રથમ આપણે આ બોક્સમાં મરણ પ્રમાણપત્ર નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યાર પછી તેની બાજુમાં મરણની તારીખ દાખલ કરવાની છે અને ત્યાર પછી મરણ પામનારની વિગતો મેળવો તે જે લાલ કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું આટલી વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે મરણ પામનારની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરીએ। તો મિત્રો, આપણે અહીં મરણ પ્રમાણપત્ર નંબર અને ત્યારબાદ મરણ તારીખ દાખલ કરી લીધી છે, તો હવે આપણે આ રેડ બટન છે મરણ પામનારની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને
आ प्रमाणे स्क्रीन अपनी सामे आवी जाय छे। तो तेमा मित्रों अहीं आपणे मरण पामनारनुं नाम जोवा मळे छे, त्यार पछी मरण प्रमाणपत्र नंबर अने तारीख जोवा मळी रही छे, त्यार पछी मरणनुं स्थळ पण आपणने अहीं जोवा मळशे। तो अहीं जे कंई विगत छे ते तमाम विगतो सिक्योरिटी रीजन माटे मैं ब्लर करी दीधी छे। त्यार पछी मित्रों ऑप्शन छे के COVID-19 थी मृत्यु थयेल छे ते अंगेनो आधार, तेना नीचे अहीं मित्रों आपणने एक नोंध जोवा मळी रही छे जेमा जणावेल छे के अरजदार नीचे जणावेल कोई पण एक अथवा एक थी वधु आधार रजू करी शके छे। तो आधारोमां आपणे जोईए तो सौ प्रथम छे RT-PCR टेस्ट रिपोर्ट, तो तेमां सैम्पलनी तारीख आपणे अहीं दाखल करवानी थशे। त्यार पछी बीजो ऑप्शन छे RAT टेस्ट रिपोर्ट एटले के रेपिड एंटीजन टेस्ट रिपोर्ट, तो तेना सैम्पलनी तारीख अहीं दाखल करवानी रहेशे। त्यार पछी मित्रों क्रम नंबर 3 उपर छे मोलेक्युलर टेस्ट रिपोर्ट, जो तमे ते रिपोर्ट रजू करवा मांगता होय तो तेना सैम्पलनी तारीख आपणे अहीं दाखल करवानी रहेशे। अने त्यार पछी अन्य COVID-19 तबीबी सारवार के निदाननो आधार, तो ते तबीबी सारवार शुरू करियानी तारीख अहीं दाखल करी देवानी रहेशे। त्यार पछी छे फॉर्म नंबर 4 अने त्यार पछी फॉर्म नंबर 4A। तो आम मित्रों आजे 6 आधारो छे ते 6 आधारोमांथी कोई पण एक अथवा तो तमारी पासे एक थी वधारे आधारो होय तो ते आधार तमे रजू करी शको छो, जेमां प्रथम 4 आधार माटे तमारे अहींया तेनी सैम्पलनी तारीख अथवा तो तबीबी सारवार शुरू थया तारीख दाखल करवानी रहेशे। त्यार पछी मरण पामनारनो आधार कार्ड नंबर अहींया दाखल करी देवानो रहेशे। त्यार पछी मित्रों आपणे अहींया COVID-19 थी मृत्यु पामनारना कायदेसरना वारसદાર, જેમાં તમામ વારસદારોની વિગત દાખલ કરવાની રહેશે, જેમાં વારસદારનું પ્રથમ નામ લખવાનું છે, ત્યાર પછી મિડલ નામ લખવાનું છે, ત્યાર પછી વારસદારની સરનેમ લખી દેવાની રહેશે, ત્યાર પછી તે વારસદારની ઉંમર દાખલ કરી દેવાની રહેશે, અને મરણ પામનાર સાથે વારસદારને શું સંબંધ હતો તે સંબંધ સિલેક્ટ કરી લેવાનો છે, અને ત્યારબાદ વારસદાર ઉમેરવા તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આમ એક પછી એક તમામ વારસદારો એડ કરી લેવાના રહેશે, જેમ આપણે વારસાઈ એન્ટ્રીમાં વારસદારો એડ કરીએ છીએ તે જ પ્રમાણે આપણે આ COVID-19થી મૃત્યુ પામનારના જે કંઈ કાયદેસરના વારસદારો હોય તે તમામ વારસદારો અહીંયા એડ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા આપણને નીચે એક નોંધ જોવા મળી રહી છે, તો તે નોંધ પણ આપણે જોઈ લઈએ કે જે વારસદારના નામે સહાય મેળવવાની છે તે એક વારસદારનું નામ કોલમ નંબર 5માં પસંદ કરવું, અને તમામ વારસદારોએ સંમતિ સાથેનું સોગંદનામું અરજી કન્ફર્મ કર્યા બાદ નિયત નમૂનામાં અપલોડ કરવાનું રહેશે। તો આ તમામ વારસદારો એડ કરી લીધા પછી આપણે કોલમ નંબર 5માં કોઈ પણ એક વારસદાર સિલેક્ટ કરવાના રહેશે, અને તે સિવાયના તમામ વારસદારોનું એક સોગંદનામું અહીંયાથી આપણે જનરેટ કરી શકીએ છીએ। તો તે જનરેટ કરી અને તેની પ્રિન્ટઆઉટ લઈ અને નોટરી પાસે સોગંદનામું કરાવી અને અહીંયા આપણે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે જેના નામે સહાય લેવાની હોય તે વારસદારની વિગતો અહીંયા જણાવવાની છે, જેમાં સહાય મેળવનાર વારસદારનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે। તો જેના નામે સહાય લેવાની હોય તેનો આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરી દેવાનો છે, ત્યાર પછી બેંકનું નામ દાખલ કરવાનું છે, ત્યારબાદ આ બોક્સમાં આપણે બેંકની બ્રાન્ચનું નામ દાખલ કરી દેવાનું છે, ત્યાર પછી તે બેંકનો IFSC કોડ હોય તે કોડ અહીંયા દાખલ કરી દેવાનો છે, અને બેંક ખાતામાં જે વારસદારનું નામ લખાયેલું હોય તે જ પ્રમાણે તે વારસદારનું નામ અહીંયા આપણે બેંક પાસબુકના આધારે લખવાનું રહેશે, ત્યાર પછી બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાનો છે, અને ફરીથી બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી અને કન્ફર્મ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આપણે અહીંયા હવે અરજદારની વિગતો દાખલ કરવાની રહેશે, જેમાં મિત્રો અહીંયા પ્રથમ પ્રશ્ન છે કે સહાય મેળવનાર વારસદાર અને અરજદાર બંને એક વ્યક્તિ છે, જો અરજદાર અને સહાય મેળવનાર વ્યક્તિ બંને એક જ હોય તો અહીંયા હા ઉપર આપણે ચેકમાર્ક રાખવાનું છે, અને ન હોય બંને વ્યક્તિ અલગ અલગ હોય તો અહીંયા આપણે ના ઉપર ચેકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછી જો ના તો અરજદારનો સહાય મેળવનાર વારસદાર સાથેનો સંબંધ, જો અહીંયા આપણે ના ઉપર સિલેક્ટ કરીશું તો તે અરજદારનો સહાય મેળવનાર સાથે શો સંબંધ છે તે સંબંધ અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે, જેમાં અહીંયા આપણે ડ્રોપડાઉનમાંથી તેનો સંબંધ સિલેક્ટ કરી શકશું। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા અરજદારનું નામ દાખલ કરવાનું છે,
त्यार पछी तेनुं प्रथम नाम दाखल करवानुं रहेशे। त्यारबाद अरजदारनी सरनेम दाखल करी देवानी छे। अने नीचे अहींया त्रण अलग अलग बॉक्समां आपणे अरजदारनुं आखे आखुं एड्रेस टाइप करी देवानुं छे। त्यार पछी अरजदारनुं शहर के गामनुं नाम टाइप करी लेवानुं छे। त्यारबाद पिनकोड नंबर टाइप करी देवानो रहेशे। त्यार पछी जो अरजदार ईमेल एड्रेस धरावता होय अने दाखल करवा मांगता होय तो अहींया टाइप करी शकाय छे। तो तेना माटे अलग अलग त्रण ईमेल बॉक्स आपवामां आवेला छे। जो ईमेल एड्रेस दर्शाववा मांगता होय तो अहींया त्रणमांथी कोईपण बॉक्समां ईमेल एड्रेस दाखल करी शकाय छे। तो आ ईमेल एड्रेस दाखल करवू ए एकदम ऑप्शनल छे। त्यार पछी नीचे मित्रों अहींया तमे जे मोबाइल नंबर दाखल करेल हशे ते मोबाइल नंबर जोवा मळशे। तो आम मित्रों अरजीनी संपूर्ण विगतो दाखल करी लीधा पछी अहींया नीचे जे ब्लू कलरनुं सेव एप्लिकेशननुं बटन छे तेना उपर क्लिक करी देवानुं रहेशे। अने ते बटन उपर क्लिक करता तमारो एक यूनिक अरजी नंबर जनरेट थई जशे, जेने कोईपण सुरक्षित जग्याए तमारे नोंधी लेवानो रहेशे। अथवा तो तमे प्रिंट आउट के मोबाइलथी अरजी करता होय तो स्क्रीनशॉट पण लई शको छो। त्यार पछी मित्रों आगळनी विगत शुं आवे छे ते जोई लईए। तो अहींया मित्रों मारे कोई अरजीनी विगतो नथी, तो आगळनी विगतो आपणे जोई शकशुं नहीं, પણ તેના સ્ટેપ શું છે તે આપને જણાવી દઉં। તો મિત્રો તમે અહીંયા COVID-19ના કારણે મૃત્યુ પામનાર વારસને મળતી સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની કાર્ય પદ્ધતિ જોઈ શકો છો, જેમાં આપને અહીંયા સ્ટેપ નંબર 10 સુધીની જે કંઈ વિગતો છે તે આપણે લાઈવ ડેમો દ્વારા બતાવી। તો આગળની વિગતો આપણે અવેલેબલ ન હોય બતાવી શકીએ તેમ નથી, તો આપણે તેના જે સ્ટેપ છે તે તમને જણાવી દઈએ। તો ક્રમ નંબર 11 પરનું સ્ટેપ છે કે અરજી સેવ થતાં એક યુનિક અરજી નંબર અને દાખલ કરેલી અરજીની તમામ વિગતો સ્ક્રીન ઉપર જોવા મળશે, અને યુનિક અરજી નંબર યોગ્ય જગ્યાએ નોંધ કરી લેવાનો રહેશે। અને આ નંબર આપને મોબાઈલ અને ઈમેલ એડ્રેસ આપેલ હશે તો તેના પર પણ મળી જશે। ત્યાર પછી ક્રમ નંબર 12નું સ્ટેપ છે કે સ્ક્રીન પર દર્શાવેલ અને આપે દાખલ કરેલી વિગતો ચોકસાઈપૂર્વક વાંચ્યા બાદ જો તેમાં કોઈ સુધારો જણાય તો એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે, અને ક્લિક કરી અને અરજીની વિગતોમાં સુધારો કર્યા બાદ અપડેટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમે ક્રમ નંબર 13 ઉપર જોઈ શકો છો કે જો અરજીને લગતી તમામ વિગતો બરોબર હોય તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે, પણ એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજીને લગતી કોઈ પણ વિગતમાં સુધારો થઈ શકશે નહીં। તો મિત્રો અરજીને કન્ફર્મ કરતા પહેલાં તમામ વિગતો બરોબર ચેક કરી લેવી જરૂરી છે। ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 14 જોઈએ તો અરજી કન્ફર્મ કર્યા બાદ જો આપે દાખલ કરેલ અરજી વિગતો પરથી સોગંદનામું પ્રિન્ટ કરી અને નોટરી સમક્ષ સોગંદનામું કરાવવા માંગતા હો તો પ્રિન્ટ કમ્પ્યુટર જનરેટેડ એફિડેવિટ તેના ઉપર ક્લિક કરી અને સોગંદનામું પ્રિન્ટ કરો, અને ત્યાર પછી નોટરી સમક્ષ વારસદારોની સંમતિ દર્શાવતું સોગંદનામું તૈયાર કરી શકો છો। અને નોટરી સમક્ષ કરવામાં આવેલ સોગંદનામું અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અને આઈઓરાની જે વેબસાઇટ છે તે આપેલ પાથ પ્રમાણે તમે અપલોડ કરવાના રહેશે। તો તેના માટે અપલોડ ડોક્યુમેન્ટના ઓપ્શનમાં જઈ અને તમારે લિસ્ટમાં જણાવેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો અહીંયા અલગ અલગ ત્રણ કલરમાં ડોક્યુમેન્ટ્સના નામ જોવા મળશે, જેમાં લાલ રંગમાં નામ હશે તે ફરજિયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે, અને વાદળી રંગમાં જે ડોક્યુમેન્ટ્સના નામ જોવા મળશે તે મરજિયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે, અને તમે અપલોડ કરી દીધેલા ડોક્યુમેન્ટ લીલા રંગમાં જોવા મળશે। તો ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા પછી મિત્રો તમારે સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે, અને એપ્લિકેશન સબમિટ થઈ ગયા પછી તેમાં કોઈ સુધારો થઈ શકશે નહીં। અને સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાથી આપની અરજી મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્ર પર જણાવેલ કાયમી સરનામાને લગત કલેક્ટર મામલતદાર કચેરીમાં આગળની કાર્યવાહી માટે સબમિટ થશે, અને આમ તમારી ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તથા અરજી નિકાલ અંગેની જાણ આપને મોબાઈલ અને ઈમેલ મારફત મોકલવામાં આવશે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।